રીતે તર્ક દોડાવવામાં આવે છે. તર્ક પણ એને આનુષંગિક હોવો જોઈએ. તો એ જે બીજો નિયમ છે, શાબ્દિક અર્થઘટનનો નિયમ, એટલે જે કાયદો ઘડવામાં આવ્યો છે, જે નીતિઓ ઘડવામાં આવી છે, જે એની જોગવાઈઓ કલમો દ્વારા કે કલમો વગર પણ કરવામાં આવી છે. કેટલાક કાયદાઓ કલમબદ્ધ સંહિતાકરણ કરેલા છે અને કેટલાક કાયદાઓ એવા છે કે જે કલમો વગરના છે. તો કલમવાળા કાયદાઓ છે એની કલમોને ધ્યાનમાં રાખી અને જો શબ્દોમાં ધારાસભાનો ઈરાદો વગેરે સ્પષ્ટ થતું હોય, એનો અર્થ સ્પષ્ટ થતો હોય, તો આગળ તર્ક દોડાવીને અર્થઘટન કરવાની જરૂરિયાત નથી, એવો આ અર્થઘટનનો એક માર્ગદર્શક નિયમ છે. પરંતુ જ્યાં સુધી સ્પષ્ટ હોય ત્યાં સુધી શાબ્દિક અર્થઘટન કરવું જોઈએ, એનો માર્ગદર્શક નિયમ છે અને તે ખૂબ અગત્યનો નિયમ છે. ત્રીજો નિયમ છે વિષય અને હેતુનો ખ્યાલ. જ્યારે કોઈ પણ કાયદો ઘડવામાં આવે ત્યારે કયા વિષયને લગતો છે અને એનો હેતુ શું છે, કાયદા ઘડવા પાછળનો હેતુ શું છે, હેતુનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. કારણ કે જ્યારે કાયદાઓ ઘડવામાં આવ્યા, દાખલા તરીકે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, તો એ એક્ટ ઘડવામાં આવ્યો એ કોના, બાળકોના હિત માટે, બાળકોને લાભ મળે. બીજા જ્યારે આ 2000નો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અસ્તિત્વમાં છે ત્યારે સમગ્ર ભારતમાં આ બાળ ન્યાય ધારાના આ કાયદાઓની જોગવાઈઓ જ બાળકોને લાગુ પડે અને એમાં સ્વયં વ્યાખ્યા આપવામાં આવી છે કે જેને 18 વર્ષ પૂરા કર્યા નથી એવી સ્ત્રી કે પુરુષ વ્યક્તિ, જેને 18 વર્ષ પૂરા કર્યા નથી એવી કોઈ પણ વ્યક્તિ હોય, કે સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એ બાળકની વ્યાખ્યામાં આવે. તો એ બાળકોને જ્યારે કોઈ પણ કાયદો લાગુ પાડવાનો હોય ત્યારે સ્વાભાવિક રીતે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000માં જે જોગવાઈઓ કરવામાં આવી છે તે જ લાગુ પાડવામાં આવે છે. પરંતુ એના જ્યારે કોઈ પણ કાયદાનું એ સ્વયં સ્પષ્ટ જ હોય અને છતાં એનું અર્થઘટન કરવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય, તો કેટલાક ગુનાઓ, કેટલાક કૃત્યો એવા છે મિત્રો કે જેમાં બાળકનો ઉપયોગ કરવામાં આવે છે. શસ્ત્રોની એરાફેરી છે કે નાર્કોટિક્સ કે ડ્રગ્સ, જે માદક પદાર્થો છે, એવા જે દ્રવ્યો છે એની જે એરાફેરી કે વગેરે કરવામાં આવે છે, એને કેટલીક વાર બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. એ કેમ ઉપયોગ કરવામાં આવે છે, તો બાળકોને આવા કાયદાઓમાંથી અથવા કાયદાઓ દ્વારા જે ગુનાઓની સજાઓ આપવામાં આવી છે એ સજાઓમાંથી બાળકોને મુક્તિ આપવામાં આવી છે. તાજેતરમાં જ દિલ્હીમાં કેસ બની ગયો અને એના અનુસંધાને બાળકની ઉંમર બાબતે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવેલી અને માત્ર 3 માસ બાકી હોવાના કારણે એ બાળક એની સજામાંથી, એ વ્યક્તિ ગંભીર કૃત્ય હોવા છતાં એ સજામાંથી બચી ગયો હતો. તો આ શું હતું, કાયદાનું પ્રોવિઝન અને બાળકોને લાભ આપવાનો. તો વિષય અને હેતુ, વિષય શું છે, બાળકો, અને એનો હેતુ શું છે, બાળકોને સજામાંથી મુક્તિ આપવાનો. પરંતુ એના પણ અપવાદો છે. દરેક વખતે જ્યારે કોઈ પણ કાયદાનું અર્થઘટન કરવામાં આવે ત્યારે કાયદાની સાથે તેના અપવાદોનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે. તો જો એ અપવાદને ધ્યાનમાં રાખવામાં આવે તો એના પ્રમાણે જે અર્થઘટન કરવામાં આવે તો એનો સાચો અને સરળ ઉપયોગ, કાયદાનો જે હેતુ માટે કાયદો ઘડવામાં આવ્યો છે એ હેતુ સ્પષ્ટ થાય. તો એ અપવાદોને ધ્યાનમાં લઈ અને બાળક ઉપર જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ત્યાં લાગુ પડતો નથી, શસ્ત્રોની હેરાફેરી અને માદક દ્રવ્યો માટે, તો એ વખતે એને એવા ગુનામાં જો બાળક સંડોવાયેલો હોય તો જે તે વખતે એના નાર્કોટિક્સ ડ્રગ્સને લગતા કાયદાઓ તે વખતે અમલમાં આવે છે. તો વિષય અને હેતુનો ખ્યાલ રાખી અને કાયદાનું અર્થઘટન કરવું એ એનો મહત્ત્વનો માર્ગદર્શક નિયમ કહી શકાય. ત્યાર પછીનો અર્થઘટનનો ચોથો નિયમ છે પરિણામોનો ખ્યાલ. જ્યારે કોઈ પણ કાયદો ઘડવામાં આવે ત્યારે એના પરિણામનો ખ્યાલ રાખવો જોઈએ અને પરિણામને ધ્યાનમાં રાખી અને જ એનું અર્થઘટન કરવું જોઈએ. આપણે શરૂઆતમાં જ જેલવાળું જે એક્ઝામ્પલ જોયો કે કેદીઓ જેલ તોડીને નાસી જાય તો એ ગુનો બને છે. આ કાયદાની જોગવાઈ થઈ પણ એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ હતું કે એને પરિણામનો ખ્યાલ રાખ્યો હોય તો જે કેદીઓ નાસી જાય એને સજા થાય મિત્રો. પરંતુ એ સંજોગો કેવા હતા? એ સંજોગો જ ધ્યાનમાં રાખવામાં આવે કે જેલમાં આગ લાગી હતી અથવા કોઈ કુદરતી આફત આવી હતી, કોઈ કુદરતી આફતના કારણે, તો ત્યારે આવા નિયમો ને જડ રીતે વળગી રહેવામાં આવે નહીં. પણ એના પરિણામનો ખ્યાલ રાખીને કે જો એને ગુનો, જેલના કેદીઓ એવું વિચારે કે જેલ તોડીને ભાગી જઈશું તો એ તો ગુનો છે, તો ગુનો કરીશું તો ચોક્કસ સજા થશે, તો એ પોતાનો જીવ બચાવવો પણ અઘરો પડે. તો એવા સંજોગોમાં જો આગ લાગી હોય તો એ નાસી જાય તો એ ગુનાને પાત્ર બનતું નથી, કારણ કે એના પરિણામને ધ્યાનમાં લેવામાં આવે છે. આવા માર્ગદર્શક નિયમોની સાથે
ત્યાર પછી જોઈએ મિત્રો તો કાયદાનો જ્યારે સ્લાઇડમાં આપ જોઈ શકશો કે કાયદાનો જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે એની સાથે કેટલાક એના સહાયકો હોય છે। જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે સીધે સીધું અર્થઘટન કરવામાં નથી આવતું પણ એને કેટલી ઘણી બાબતોનો સહાય લેવામાં આવે છે અને આવી સહાય લેવામાં આવે છે એમાં બે બાબતોને સહાયકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે। એક તો છે આંતરિક સહાયકો અને બીજા છે બાહ્ય સહાયકો। તો આંતરિક સહાયકો એટલે જે પ્રોવિઝન કરવામાં આવી હોય, જે જોગવાઈ કરવામાં આવી હોય એના અંદર જ એ બાબતો છુપાયેલી હોય। આપણે અહીંયા સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે આંતરિક સહાયકો છે તો એના લિસ્ટમાં પહેલું છે આમુખ। તો આમુખ સ્વાભાવિક રીતે આમુખ એટલે શું? તો મિત્રો આમુખ એટલે કાયદાની શરૂઆતમાં સંસદ દ્વારા કે વિધાનસભા દ્વારા જે પ્રાસ્તાવિક નિવેદન કરવામાં આવે છે એને આમુખ કહેવામાં આવે છે। પ્રાસ્તાવિક નિવેદન એટલે પ્રસ્તાવના કોને કહેવાય? તો પ્રસ્તાવનામાં પાછળ જે બાબતો બતાવવામાં આવી હોય એ દરેક બાબતોનો સાર આવી જતો હોય તો એને પ્રસ્તાવના કહેવાય। તો આ પ્રાસ્તાવિક નિવેદન, તો જ્યારે કોઈ પણ કાયદો ઘડવામાં આવે ત્યારે એની જે શરૂઆત કરવામાં આવે કે જેને પ્રસ્તાવના તરીકે ઓળખીએ છીએ એને આમુખ તરીકે ઓળખવામાં આવે છે। તો આમુખમાં મોટાભાગના કાયદાના બધા વિચારો સ્પષ્ટ થતા હોય છે, કાયદો શેના માટે ઘડવામાં આવ્યો છે અને એ કેવી રીતે એ બધું, દાખલા તરીકે આમુખનું મહત્ત્વ બંધારણમાં વિશિષ્ટ છે। એના માટે એવું કહેવામાં આવે છે કે આમુખ એ બંધારણના ઘડવૈયાઓના મગજને ખોલવાની ચાવી છે। એટલે એનો મતલબ શું થયો કે જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે બંધારણના જે ઘડવૈયાઓ હતા તેના મગજમાં જે વસ્તુ હતી ને જે બાબતોને ધ્યાનમાં રાખી અને આ બંધારણ ઘડવામાં આવ્યું એ બધી બાબતોનો સમાવેશ આમુખમાં થાય છે। તો આમુખનો અભ્યાસ કરવામાં આવે તો કેટલીક બાબતો સ્વયં સ્પષ્ટ થઈ જતી હોય છે। તો બંધારણનું જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે આમુખ આંતરિક એટલા માટે ઘડવામાં આવ્યો છે કે આમુખ એ બંધારણની અંદર સહાયેલો છે, અંદર જ સમાયેલો છે। તો બંધારણની અંદરની, બંધારણનું દાખલા તરીકે આપણે અર્થઘટન કરવા બેઠા બંધારણની કોઈ જોગવાઈઓનું, તો બંધારણ આમુખ વાંચીએ તો એની અંદર જ છે, બંધારણ ખોલો એવું પહેલું આમુખ નીકળે। તો આમુખનું જો વાંચન કરવામાં આવે તો એના હિસાબે આપણને અર્થઘટન કરવું સરળ પડે। તો મિત્રો આમુખમાં, આમુખ એ આંતરિક સહાયક તરીકે કામ કરે છે। સમયના અભાવે આ તો જો કરવામાં જાય એક કલાકમાં અર્થઘટન અથવા તેના કોઈ પણ સહાયકોની ને સમજાવવા એ ઘણું અઘરું છે, કારણ કે ઘણો વિશાળ વિષય છે। છતાં આપણે ટૂંકમાં માર્ગદર્શક સિદ્ધાંતો કે અથવા આંતરિક સહાયકો વિશે જોઈએ તો સ્લાઇડમાં આપ જોઈ શકશો કે બીજું છે હેતુઓ અને કારણોનું નિવેદન। તો જે હેતુ માટે કાયદો ઘડવામાં આવ્યો હોય એ હેતુને ધ્યાનમાં રાખી અને એના કારણો, કાયદા ઘડવા પાછળની શું નીતિ હતી, શું હેતુ હતું, શું કારણો હતા અને કયા અનિષ્ટને દૂર કરવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો એ ધ્યાનમાં રાખી અને જો જોવામાં આવે તો હેતુઓનું આંતરિક સહાયક તરીકે હેતુ આપણને ઉપયોગી થઈ શકે। ત્યાર પછી મિત્રો છે શીર્ષક। કાયદામાં એનું શીર્ષક આપવામાં આવ્યું છે, કાયદાને જે નામથી ઓળખવામાં આવે એ એનું ટૂંકું શીર્ષક છે। દાખલા તરીકે કરારનો કાયદો, માલ વેચાણનો કાયદો, પુરાવાનો કાયદો। હવે લાંબુ શીર્ષક હોય તો એ કાયદાનો જ એક ભાગ છે। હવે એક એક્ઝામ્પલ જોઈએ તો અઠવાડિયામાં એકવાર દુકાનો બંધ રાખવી એવો ગુમાસ્તા ધારાનો નિયમ છે। હવે કેટલાક લોકો એનો બચાવ એવો લે કે કોઈ દુકાનમાં કર્મચારી કે નોકર નહોતો અને માત્ર એક જ વ્યક્તિ દ્વારા ચાલતો હતો એટલે આ નિયમ લાગુ પડે નહીં। તો આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે લાંબુ શીર્ષક હોય એ શીર્ષક એનું એમ્પ્લોઈઝ એક્ટમાં, તો એમ્પ્લોઈઝ એક્ટ છે એટલે એમાં સ્વાભાવિક રીતે એવું સમાઈ જાય કે એક વ્યક્તિ કે જે ત્યાં નોકર કે કર્મચારી રાખી રહેતો હોય એ વ્યક્તિએ દુકાન અઠવાડિયામાં એકવાર બંધ રાખવી પડે। પરંતુ કોઈ નોકર કે કર્મચારી ન હોય છતાં એના ઉપયોગ અથવા શીર્ષકને ધ્યાનમાં રાખવામાં આવે તો એ રીતે એને આ નિયમ લાગુ પડે છે। ત્યાર પછી છે મથાળું। મથાળું એટલે મથાળું પછીની કલમોની સમજૂતી આપે છે અને મથાળાને પછીના કલમના આમુખ તરીકે ગણવામાં આવે છે, તો એ પણ કાયદાના અર્થઘટનમાં ઉપયોગી છે। એવી રીતે આંસિયા નોંધ, તો સ્વાભાવિક રીતે જોઈએ તો આંસિયો, આંસિયામાં કેટલીક નોંધ કેટલીક વાર કરવામાં આવે છે તો એનો સ્વાભાવિક રીતે અર્થ માટે ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ માત્ર વિચારણા કરી શકાય છે। કેટલીક વાર આવી મુખ્ય બાબતોની નોંધ જે હાંસિયામાં કરવામાં આવી છે એનો ઉપયોગ કરવામાં આવે, એનું વાંચન કરવામાં આવે તો કાયદાના અર્થઘટનમાં સરળતા રહે છે, એટલે એને સહાયક તરીકે ઉપયોગ કરી શકાય। ત્યાર પછી સંદર્ભ એટલે કે રેફરન્સ બુકો કે જેમાં
કોઈ કેસનો પણ સંદર્ભ લઈ શકાય, કોઈ બુકનો પણ સંદર્ભ લઈ શકાય અને કોઈના દ્વારા કરવામાં આવેલ સ્ટેટમેન્ટ્સ નિવેદનોનો પણ સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાય અને તે આંતરિક સહાયક તરીકે ખરેખર ઉપયોગી છે. ત્યાર પછી વિરામ અને કૌંસ. કેટલીક વાર કેટલીક બાબતો સ્પષ્ટ ન હોય, શબ્દોથી સ્પષ્ટ ન થતી હોય તો એને કૌંસમાં દર્શાવવામાં આવે છે અને કેટલીક વાર વિરામચિહ્નો દ્વારા દર્શાવે. કેટલીક વાર એવું થાય કે વિરામચિહ્નનો ઉપયોગ દૂર પણ કરી શકાય છે અને વિરામચિહ્ન અંદર ઉમેરી પણ શકાય છે, પરંતુ જે કૌંસમાં શબ્દો હોય છે એ સ્વાભાવિક રીતે એનો અર્થ સ્પષ્ટ કરે છે. એટલે અર્થઘટન કરવા માટે એક અંદરની જ, કારણ કે આ કૌંસ અને વિરામચિહ્નો એ કાયદાની અંદરની બાબતો છે, આંતરિક બાબતો છે અને આંતરિક બાબતોનો જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે, એના ઉપર વિચારણા કરવામાં આવે તો કાયદાનું અર્થઘટન કરવામાં ઘણી બધી સરળતા રહે છે. ત્યાર પછી છે ઉદાહરણો. એ તો સ્વાભાવિક જ છે મિત્રો કે કોઈ પણ બાબત હોય તો જ્યારે કોઈ બાબતને બીજી વ્યક્તિને સમજાવવી હોય, મૌખિક રીતે સમજાવવી હોય તો સ્વાભાવિક રીતે હાવભાવ દ્વારા અથવા તમે ટોન બદલીને તમારો જે કહેવાનો ઈરાદો છે એના તમે તમારા શબ્દો અથવા શબ્દો ઉપર વજન આપીને, શબ્દો હાવભાવ સાથે વ્યક્ત કરીને અથવા એને ટ્વિસ્ટ કરીને તમે તમારી વાત સામેની વ્યક્તિને સમજાવી શકો. પરંતુ ઉદાહરણનું મહત્ત્વ ક્યાંય અજાણ નથી. ઉદાહરણો દ્વારા કોઈ પણ બાબતોને સ્પષ્ટ કરવી હોય તો સ્વાભાવિક રીતે જ ઉદાહરણો દ્વારા કરી શકાય અને આનો એક કાયદાની દ્રષ્ટિએ જો એક સારામાં સારો એક્ઝામ્પલ હોય તો એ પૂર્વ નિર્ણય, કે જેને કાયદાના ઉદ્ગમ સ્થાન તરીકે પણ ગણવામાં આવે છે. તો પૂર્વ નિર્ણય એટલે શું? કે આગળની અદાલતોએ આગળના સંજોગોમાં અગાઉ જે બનાવ બની ગયો છે એ સંજોગોના અનુસંધાને જે જજમેન્ટ આપ્યું હોય એ જજમેન્ટના અનુસંધાને તેને અનુસરી અને સેમ એવા સમાન કેસમાં, સમાન પરિસ્થિતિમાં અને સમાન સંજોગોમાં જો એનું ઉદાહરણ તરીકે વાપરી અને એના પ્રમાણે જજમેન્ટ આપવામાં આવે, એના પ્રમાણે ચુકાદો આપવામાં આવે તો એને માન્ય રાખવામાં આવે છે. તો આ પ્રમાણે આ ઉદાહરણોનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછીનું આપણે જોઈએ મિત્રો તો વ્યાખ્યાઓ અને અર્થઘટન ખંડ. તો સ્વાભાવિક જ છે કે જ્યારે કોઈ પણ બાબતોની, કોઈ કાયદાની જોગવાઈઓની શરૂઆત થાય ત્યારે કાયદામાં શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ હોય છે અને તે અદાલતોને બંધન કરતા હોય છે. તો સ્વાભાવિક રીતે જ વ્યાખ્યાઓમાં એનો અર્થ સ્પષ્ટ થતો હોય છે. એટલે કોઈ બાબતનો અર્થ સ્પષ્ટ ન થતો હોય અને આપણે એની સ્પષ્ટતા કરવી હોય, એનું અર્થઘટન કરવું હોય તો એની વ્યાખ્યાનો અભ્યાસ કરી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રબંધકો. એટલે પ્રબંધક એટલે સામાન્ય રીતે કલમ ક્યાં લાગુ પડશે એને પ્રબંધક કહેવાય અને કયા સંજોગોમાં એ કલમનું કાર્યક્ષેત્ર જે નક્કી કરે એને પ્રબંધક કહેવાય. તો આવા કેટલાક કેસમાં આવી રીતે પ્રબંધકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના માટે આપણે કલમની મર્યાદા અને એનો વિસ્તાર ધ્યાનમાં રાખી અને અર્થઘટન કરવા માટે આંતરિક સહાયક તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે અપવાદ. તો અપવાદ તો સામાન્ય રીતે કાયદાની સામાન્ય બાબતોમાંથી કોઈ બાબતને મુક્તિ આપે છે. અપવાદ કોને કહેવાય? તો મુક્તિ આપનાર બાબતને અપવાદ કહેવાય. દાખલા તરીકે ભારતીય ફોજદારી ધારો છે તો એમાં કલમ 76 થી 105માં અપવાદો આપવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ જ્યારે અપરાધિક કૃત્ય કરે છે, જે કે ફોજદારી કાર્યવાહીના કાયદામાં આવતું હોય, જે ફોજદારી કૃત્ય ગણાતું હોય, ગુનો ગણાતું હોય તો એનું જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે 76 થી 105માં આપવામાં આવેલ અપવાદોને ધ્યાનમાં લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ એ અપવાદોના દાયરામાં આવતી હોય તો એ કલમમાં એને સજામાંથી સ્વાભાવિકપણે રિલેક્સ અથવા કંઈ છૂટછાટ અથવા તેને મુક્તિ મેળવી શકે છે. તો એ રીતે અપવાદનો આપણે. ત્યાર પછી નિયમો છે. કોઈ પણ બાબત હોય ત્યારે એના નિયમો બનાવવામાં આવતા જ હોય છે, કારણ કે નિયમો છે એ વહીવટી અમલ માટે અને કાયદાઓનો યોગ્ય સત્તા દ્વારા નિયમો બનાવવામાં આવેલા હોય છે. એટલે એનો દાખલા તરીકે ફેક્ટરી એક્ટ છે તો એમાં શું છે, એ પાર્ટ ઓફ સ્ટેચ્યુ છે. તો ફેક્ટરી એક્ટ જે બનાવવામાં આવ્યો છે એમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે એ દરેક કર્મચારીના હિતમાં છે અને એ આપણને અર્થઘટન કરવા માટે, જ્યારે કોઈ હિતમાં, કર્મચારીના હિતમાં, કારખાનાના કારીગરોના હિતમાં કોઈ પ્રશ્ન હોય અથવા પ્રશ્ન ઉપસ્થિત થાય અને જ્યારે કલમ લાગુ પાડવાની હોય તો અર્થઘટન કરતી વખતે આ નિયમોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી છે કલ્પનાઓ. કલ્પનાઓ એટલે કાનૂની અનુમાનો, જે વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું ન હોય. દાખલા તરીકે સંપત્તિ વેરો હોય તો સંપત્તિ વેરાના કાયદાની કલમ 4માં એવું માની લેવામાં આવેલ મિલકતો એવું દર્શાવવામાં આવ્યું છે. તો એ કાનૂની કલ્પના છે અને એ કાયદામાં
ચોક્કસ હેતુઓ માટે અને ચોક્કસ યોજનાપૂર્વક કરવામાં આવી છે. તો આવી જે કલ્પનાઓ કરવામાં આવે છે એને કાનૂની અનુમાનો કહેવામાં આવે છે અને એ પણ કાયદાના અર્થઘટનમાં ઉપયોગી થઈ પડે છે. ત્યાર પછી છે ખુલાસો. ખુલાસો એટલે શું? તો કલમમાં કંઈ નવું ઉમેરાતું નથી કે કલમમાંથી કંઈ લઈ પણ દેવાનું નથી, પણ ખુલાસો એટલે એવો કે જેના દ્વારા કોઈ કન્ફ્યુઝન હોય અથવા કોઈ ગૂંચવાડો હોય અથવા વિસંગતતા હોય તો એ ખુલાસા દ્વારા આપણે એને દૂર કરી શકીએ છીએ. દાખલા તરીકે ભારતીય ફોજદારી ધારામાં 125મી કલમ છે કે જે ભરણ પોષણને લગતી છે, તો એમાં સગીરો, પત્નીઓ, માતા પિતા વગેરેના ભરણ પોષણને લગતી જોગવાઈઓ કરવામાં આવી છે. એને લગતી કલમો છે, એને લગતા નિયમો છે, પેટા કલમો પણ છે. પરંતુ જો એકલી 125મી કલમ જોવામાં આવે અને એનું અર્થઘટન કરવામાં આવે તો ભરણ પોષણની સ્પષ્ટતા થતી નથી. સગીરને ભરણ પોષણ આપવું જોઈએ, સ્ત્રીને ભરણ પોષણ આપવું જોઈએ, તો સ્ત્રીનાની વ્યાખ્યામાં કોણ કોણ આવી શકે અથવા આ ભરણ પોષણ લેવાને પાત્ર કોણ કોણ સ્ત્રીઓ આવી શકે, આ કાયદા પ્રમાણે સગીર કોને ગણવો, તો એ સ્પષ્ટતા માટે આ ખુલાસો જે છે એ ખુલાસો જરૂરી છે. તો એમાં કલમ 125(1) છે એમાં ખુલાસો કરવામાં આવે છે કે સગીર કોને કહેવાય, પત્ની કોને કહેવાય. 125(3) છે એ કયા સંજોગોમાં પત્નીએ પતિ સાથે રહેવાનો ઇનકાર કર્યો ગણાય એ કહેવામાં આવ્યું છે. એટલે જ્યારે ભરણ પોષણની કલમનું અર્થઘટન કરવું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ખુલાસો જોવામાં આવે. 125(1) અને 3નો પણ સાથે રાખીને અભ્યાસ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે એનું અર્થઘટન શક્ય કરે છે. ત્યાર પછી કાયદાનું અર્થઘટન કરવા માટે એમાં કેટલાક બાહ્ય આંતરિક સહાયકો જોયા, એવી રીતે બાહ્ય સહાયકોનો પણ ઉપયોગ કરી શકાય કે જે કાયદાની અંદર સમાયેલા નથી પરંતુ કાયદાની બહાર રહીને જે કાયદાનું પુસ્તક અથવા કાયદાની બાબતો છે એની બહાર, દાખલા તરીકે સંસદીય ઇતિહાસ છે, ઐતિહાસિક હકીકતોને આસપાસના સંજોગો કે જ્યારે આ કાયદો બનાવવામાં આવ્યો એના પહેલાંનો ઇતિહાસ શું હતો, આસપાસના ત્યારે સંજોગો કયા હતા, ત્યાર પછી દાખલા તરીકે ટેલિફોન, આ પછીથી થયેલ સામાજિક, આર્થિક, રાજકીય વિકાસ અને વૈજ્ઞાનિક શોધો. તો જ્યારે ટેલિફોનિક કાયદો બન્યો ત્યારે શું પરિસ્થિતિ હતી અને અત્યારે સામાજિક, આર્થિક અને રાજકીય દરેક રીતે વિકાસ થયો છે, વૈજ્ઞાનિક શોધો થઈ છે, ત્યારે એ શોધોને ધ્યાનમાં રાખી અને એ કાયદાની જોગવાઈનું અર્થઘટન કરવું જોઈએ. અન્ય કાયદાઓનો સંદર્ભ પણ લઈ શકાય. એક કાયદામાં જે જોગવાઈ હોય એ બીજા કાયદામાં પણ હોય અને આવા એક કરતાં વધુ કાયદાઓમાં પણ એની જોગવાઈઓ હોય છે અને ત્યારે એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાય. સમકાલીન અભિપ્રાય જોઈએ તો સમકાલીન એટલે વ્યવહાર અને પ્રણાલિકા. તો વ્યવહાર, આપણે રૂઢીનું પણ મહત્ત્વ કાયદાના અર્થઘટનમાં રહેલું જ છે અને કેટલીક વાર તો રૂઢી કાયદાનું સ્વરૂપ પણ